हेलो गॉर्जियस पीपल, वेलकम टू माय चैनल। आई एम पायल राठवा। आज ही आप लोग बनाविशु नाग पंचमी पर बनती बाजरीनी कुलेर। आ बाजरीनी कुलेर फक्त त्रण वस्तुथी बनीने तैयार थाय छे अने खूब ज झड़पथी बनीने तैयार थई जशे। तो एना माटे मैं अहीं लीधो छे बाजरीनो लोट। तो अहीं छे ए एक कप जेवो बाजरीनो लोट छे, साथे ज अर्धो माप जेटलू ગોળ છે જે દેશી ગોળ લીધો છે અને એને કાતરી લીધો છે। સાથે લીધું છે અડધો કપ જેટલું ઘી। તો આ બહુ મેલ્ટેડ ઘી નથી, જે રૂમ ટેમ્પરેચર પર હોય એ જ ઘી છે। તો અહીંયા મેં અડધો કપ જેટલું ઘી એક વાટકામાં ટ્રાન્સફર કરી લીધું છે। હવે એની સાથે જ આપણે ગોળને મિક્સ કરી લઈશું। તો ગોળ અને ઘી બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે। અને ગોળ ધ્યાન રાખવું કે આવી રીતે ચપ્પુથી આપણે થોડું કાતરીને રાખીએ તો એ સરસ રીતે જલ્દીથી મેલ્ટ થઈ જાય, એટલે કે ઘીની સાથે સરસ રીતે ભળી જાય। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, તમે ચમચીથી તમે કરી શકો છો અથવા તો હાથથી પણ કરી શકો છો। હાથથી હાથની ગરમીથી પણ એ સરસ રીતે ઘી ઓગળી જશે અને સરસ રીતે ગોળ મેલ્ટ પણ થઈ જશે। તો અહીંયા આપણું ઘી અને ગોળ મિક્સ થઈ ગયું છે। હવે બાજરીનો લોટ ઉમેરી દઈશું। તો ફક્ત ધ્યાન રાખવું મેઝરમેન્ટનું કે જેટલો બાજરીનો લોટ લઈએ એના અડધા માપનું આપણે ગોળ અને ઘી લેવાનું છે। હવે બાજરીનો લોટ અહીંયા મિક્સ કર્યા પછી હાથની મદદથી જેમ લોટ બાંધતા હોય એવી રીતના સરસ રીતે ક્રમ્બલ ટેક્સચર આવે એવી રીતે આને મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આવી રીતે હળવા હળવા હાથથી એકદમ તરત મિક્સ થઈ જશે, એક મિનિટ જેવો ટાઈમ થશે। બસ ફક્ત મેઝરમેન્ટનું ધ્યાન રાખવાનું છે કે એક કપ તમે બાજરી લો તો અડધો કપ તમારે ઘી લેવાનું, જેનાથી એકદમ સરસ એવી રીતના આવી રીતે બંધાવીને તૈયાર થઈ જશે લોટ। તો બસ આવી રીતના થઈ ગયું છે। તમે આવી રીતે પણ સર્વ કરી શકો છો અથવા તો આના નાની નાની લાડુલી વાળી દેવાની। તો એ મેં નાના નાના લાડવા બનાવી દીધા છે, આવી રીતના એકદમ ઇઝીલી બની જાય છે, એકદમ સોફ્ટ એવા બને છે। તો જોઈ શકો છો આવી રીતના હાથની બંને હથડીઓની વચ્ચેને ફેરવી દેવાનું અને આવી રીતે લાડુ બનાવી દેવાના, ક્રેક પણ નહીં પડે। આવી જ રીતે કરીને મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું આપણે। તમે જોઈ શકો છો આ રીતના હથડીમાં એક વખત કરવાનું અને બે હથડીની વચ્ચે સરસ રીતે મિક્સ કરી લેવાનું। તો આવી રીતના તમે એક કપના બનાવશો તો તમારા એટલીસ્ટ 7 જેવા લાડુલી બનીને તૈયાર થઈ જશે। તો આ જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી કુલેર, બાજરીની કુલેર બનીને તૈયાર થઈ ગઈ છે। તો એકદમ સરળ એવી કુલેરની રેસીપી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતું તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।